કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતા મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ. મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો, તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું. ને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માત્ર ખવડાવવા માટે આવીશ. તો આજે બનાસકાંઠાની જનતા, જે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, બધા જે હાજર હતા, એને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારો પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે, ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું. અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કાંઈ સમસ્યાઓ છે, ગુજરાતની સમસ્યાઓ છે, એ રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય, એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને આપણે આકલ કરી છે કે જીતાડે. હા, બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, ને આ વખતની લોકસભાની હોય, અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે. ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે.